નીલકંઠ શાળાના મારા નવમા ધોરણના વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેન, કોરોના હવે ગામડા સુધી પગપેસારો કરી ગયો છે ત્યારે તમે ઘરે બેઠા બેઠા વિડીયો લેક્ચર બધા શિક્ષકોના જુઓ, લખો, અસાઇનમેન્ટ જે આવે છે તે જુઓ અને લખો, ઘર બહાર કામ સિવાય ન નીકળતા. આજે આપણે આગળ વધીએ ધોરણ નવમાં પ્રકરણ 14માં આંકડાશાસ્ત્રમાં છેલ્લા લેક્ચરના દાખલાઓ જોઈએ. તો એક રકમ મેં લખી છે કે અંકો આપણને આપ્યા છે, એટલે કે અવલોકનો આપ્યા છે. એક્સાઇઝ 37, 38, 39, 39, 2x-2, 40, 40, 41, 42 ને ચડતા ક્રમમાં ગોઠવો. આ બધા અવલોકનો ચડતા ક્રમમાં તૈયાર છે. મધ્યસ્થ 40 છે. મધ્યસ્થ છે એટલે અવલોકનો ચડતા ક્રમમાં આપેલા જ હોય તો જ એક્સ મળે, અને મધ્યસ્થે આપેલો જ હોય. મધ્યસ્થ આપણને 40 આપ્યું છે. અવલોકનો ચડતા ક્રમમાં આપેલા છે તો એક શોધો, અને તે પરથી ઉપરની માહિતીનો બહુલક શોધો. એટલે આપણને પેલા એક્સ મળી જ જવો જોઈએ. તો પાકું છું, એક્સ મેળવવા માટે આપણી પાસે બહુ હવે લાંબા પ્રશ્નો પણ નથી, એમ આપેલો છે. અને અવલોકનોની સભ્ય સંખ્યા આપણી પાસે હોવી જોઈએ. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 જે અયુગ્મ સંખ્યા છે. આ ફરજિયાત લખવું પડે, કારણ કે મધ્યસ્થના બે સૂત્રો છે. એક ટૂંકું સૂત્ર છે અને એક મોટું સૂત્ર છે. અયુગ્મ એટલે કે એકી સંખ્યામાં ટૂંકું સૂત્ર છે, યુગ્મ બેકી સંખ્યામાં મોટું સૂત્ર છે. ગણિતમાં એવું નથી લખ્યું કે ટૂંકું સૂત્ર મોટું સૂત્ર. આપણે યાદ રાખવા માટેની પદ્ધતિ છે કે એક નાનું સૂત્ર છે અયુગ્મ માટે છે, એક મોટું સૂત્ર છે યુગ્મ માટે. અહીંયા તો એકી સંખ્યા મળે છે એટલે અયુગ્મ સંખ્યા છે, એટલે નાનું સૂત્ર છે. મધ્યસ્થ એમ બરાબર એન પ્લસ 1/2 મૂળ અવલોકન માટે એમ બરાબર 9 + 1/2 મૂળ અવલોકન માટે એમ બરાબર 10/2 મૂળ અવલોકન માટે એમ બરાબર 5મું અવલોકન. હવે આપણે 5મું અવલોકન અહીંયા લખવાનું છે. એમ બરાબર 5મું અવલોકન છે 1, 2, 3, 4, 5 એટલે કે આપણો જે x શોધવાનો છે આમાં આવવો જ જોઈએ 2x-2. હવે જો x શોધવો હોય તો આ મધ્યસ્થની કિંમત આપણે મૂકવી પડે, જે આપણે અહીંયા મૂકશું. તો એમની કિંમત આપણે શું મૂકીશું? તો કે એમ એટલે કે મધ્યસ્થ. મધ્યસ્થ આપણને કેટલું આપ્યો છે? 40. તો હું એ મૂકી દઉં છું કે 40 = 2x-2. સમીકરણ મળી ગયું, એક્સને આપણે કરતા બનાવવાનો રહ્યો. તો -2 પહેલાં સાઈડ લઈ લઈએ તો 40 - 2 ડાબી સાઈડ આવે, એટલે +2 = 2x. એમ પણ લખી શકાય કે 2x = 40 + 2 = 42. હવે આપણે એક્સ જ શોધવો છે એટલે ગુણાકારને 2 વળી સાઈડ, એટલે 42/2 અને 21 × 2 = 42. પહેલો જવાબ મળી ગયો કે એક્સની કિંમત કઈ હતી. એક્સ શોધો, એક્સ આપણને 41 મળે. હવે આપણે બહુલક પણ મેળવવાનો છે. તો હવે ઈઝી થઈ ગયું કે એક્સની જગ્યાએ આપણે અવલોકનોમાં એક્સની કિંમત 21 મૂકી દઈશું, એટલે 37, 38, 39 કાઉન્સમાં 2x-2 એટલે 2 × 2x, એક્સ આવ્યો 21 - 2, પછી છે 40
41 અને 42, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, 9 અવલોકન આવી ગયું. માટે અવલોકનો 37, 38, 39, 41, 41, 21, 2, 42, 21, 2, 42 માઇનસ 2 જવાબ આવ્યો 40, 41, 42, 41 અને 42. 3 વખત 40 અને 2 વખત 39, 1 કરતાં વધારે વખત પુનરાવર્તન પામતી સંખ્યા હંમેશા બહુલક થાય, એટલે આમાં 2 બહુલક લખીશું તો પણ ચાલશે. એટલે આમ x બરાબર 21 અને બહુલક બરાબર 39 કે 40 મળે છે. ખરેખર તમે 40 લખો તો પણ ખોટું નહીં પડે, કારણ કે એ સૌથી વધુ વખત આવતું પુનરાવર્તન પામેલું અવલોકન છે. આ રીતે આ 100 દાખલો આપણા ગયા પીરિયડ આગલા લેક્ચરમાં, એના આગલા લેક્ચરમાં દાખલા લીધા. આજે તો હું ખાલી લાસ્ટ પીરિયડ લઉં છું એટલે રિપીટ કરાવું છું. જોઈએ આગળનો દાખલો. 10 અવલોકનો 7, 14, 15, 17 x+1, 2x-1, 30, 32, 34, 43 ને ચડતા ક્રમમાં લખેલ છે. પહેલાં તો આપણે 10 અવલોકન થયા, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 તે માહિતીનો મધ્યક 24 એવા ચડતા ક્રમમાં આપ્યા છે. મધ્યકને ચડતા ક્રમને કાંઈ લાગે નહીં, મધ્યસ્થ હોય તો બરાબર છે, હજી સમજ્યા, કદાચ બહુ લખો હોય તોય સમજ્યા, પણ મધ્યકને ચડતા ક્રમને કાંઈ લાગે ઓળખતું નથી. પરંતુ આપણને યાદ રહે કે આનો જવાબ 17થી મોટો અને 30થી નાનો આવશે. તો એક્સની કિંમત શોધો. હવે આપણે એક્સની કિંમત શોધીએ છીએ. હવે એ એક્સની કિંમત જો આપણે શોધવી હોય, મધ્યક આપણને આપેલો હોય તો મધ્યકથી જ મેળવીએ ને. એટલે મધ્યકનું સૂત્ર છે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ ના છેદમાં એન. આપેલા અવલોકનોનો સરવાળો ભાગેલા ભાગ્યા આપેલા કુલ અવલોકનો, ને એક્સ બાર આપણને 24 આપી દીધો તો 24 બરાબર. હવે આપણે આપેલા અવલોકનોનો સરવાળો લખીએ, 7 + 14 + 15 + 17 + 21 - 1 + 30 + 32 + 34 + 43 + 41, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 છેદમાં 2. આ 2-3 વખત ગણવાનું, મૂંઝાવાનું નહીં. એમ મૂંઝાવાની કેમ જ છે, ખોટો પડશે. ગણિત લેવાનું, આળસમાં નહીં રહેવાનું. એકાદ અવલોકન રહી ગયું હોય એટલે પૂરું થઈ જાય આપણું. હવે ભાગાકારના 10 જો આપણે અહીંયા લઈ લઈએ તો આપણે દર વખતે છેદનો દોરવો પડે, અને છેદ દોર્યા કરીએ તો એ વાંધો નહીં, તો 10 વડે તો ઉડવાનું નથી, કારણ કે -13 આવે છે, પ્લસ આવે છે, એટલે 2, 3x+ કંઈક સંખ્યા આવી જાય તો 10 વડે ઉડવાના જ નથી. એટલે આપણે 10 ભાગાકારના પહેલાં અહીંયા ગુણાકારમાં લઈ જ લેવાના. એટલે 24 × 10 બરાબર. હવે પ્લસવાળો અને માઇનસવાળો સરવાળો અલગ કરવો પડશે, એક્સવાળો સરવાળો અલગ કરવો પડશે. એક્સવાળા 2 પદ છે, 2x+x એટલે 3x થશે, વત્તા હવે પ્લસવાળાનો સરવાળો કરી લઈએ આપણે. 7 ને 4 11, 7, 8, 9, 10, 11, 11 ને 5 16, 16 ને 4 20, ને 3 23, 23 ને 24, 24 ને 24 25 26, 27 29 30, 31 32 ને 33, વધી 3. 3 ને 1 4, 4 ને 1 5, 5 ને 1 6, 6 6 6 6 3 9, 9 ને 3 12, 12 ને 3 15, 16 17 18 ને 19, 193 પ્લસ થયા. હજી આપણે એક માઇનસવાળું પદ મૂકી દીધું છે, -13, એટલે ભૂલ ન પડે એટલે મૂકી દીધું. હવે 193માંથી આપણે 13 કાઢી નાખીએ અને અહીંયા ગુણાકાર કરી નાખીએ,
તો 240 બરાબર 3x પ્લસ ઓર માઇનસ માઇનસ મોટાની નિશાની પ્લસ અને 193 માંથી 13 કાઢું એટલે 180, 3 માંથી 3 0, 9 માંથી 8, હવે 180 ના સાઈડ લઈ લો એટલે 240 માઇનસ 180 બરાબર 3x. 240 માંથી 180 ગયા એટલે 18, 19, 20, 21 ને 22, 8, 9, 10, 11, 12, 13 ને 14, 60 વિદ્યા, 0 માં 0 જાય, 4 માંથી 8 નો જાય, 14 માંથી 8 જાય એટલે 6, અહીંયા ઘટીને 1 થયા, 1 માંથી 1 જાય 0, 60 બરાબર 3x. ગુણાકારના 3 ભાગાકારમાં એટલે x બરાબર 60 ભાગ્યા 3, એટલે x બરાબર 20 તેરીને 60. શું આપણે મેળવવા નીકળ્યા હતા? તો કે એક્સની કિંમત શોધો અને જવાબ લખવાનો. આમ એક્સની કિંમત 20 મળે. દાખલા અઘરા નથી મિત્રો, એની પદ્ધતિ તમને સમજાઈ જવી જોઈએ, એનું સાદુરૂપ તમને સાચું આવડતું હોવું જોઈએ, સરવાળા પરફેક્ટ થવા જોઈએ, ભાગાકાર પરફેક્ટ થવા જોઈએ, દાખલો પૂરો થઈ જાય, બહુ ઇઝીલી પૂરો થઈ જાય. જોઈએ હવે એના પછીનો દાખલો. એક ક્લાસ ટેસ્ટ 10 વિદ્યાર્થીના ગુણનો મધ્યક 6 છે. એક ક્લાસમાં 10 વિદ્યાર્થીનો ટેસ્ટ લીધો, સભ્ય સંખ્યા એન બરાબર 10 મળી, ત્યારે એક ગુણ જે મળ્યા વિદ્યાર્થીને એનો મધ્યક આપણને 6 મળ્યો. એટલે એનો મતલબ એવો થયો કે જ્યારે એન બરાબર 10 ત્યારે એક્સ બાર બરાબર 6 મળે. જો તે 10માંથી 4 વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક 7.5 હોય તો બાકી રહેલા વિદ્યાર્થીના ગુણનો મધ્યક શોધો. પહેલો એ વિચારી લેજો તમે કે બાકી રહેલા વિદ્યાર્થી કેટલા, તો કે 10માંથી કેટલા વિદ્યાર્થીઓના ગુણ 4 વિદ્યાર્થીઓના, એ મધ્યક કેટલો 7.5, તો એનો મતલબ એવો થયો અને 4 વિદ્યાર્થીઓના એટલે એન બરાબર 4 ત્યારે 4 વિદ્યાર્થીના ગુણનો મધ્યક 7.5 એટલે એક્સ બાર બરાબર 7.5 આપેલ છે. સમજ પડી ને કે જ્યારે 10 વિદ્યાર્થી હતા ત્યારે મધ્યક 6 મળે છે અને 10માંથી 4 વિદ્યાર્થીઓના એન બરાબર 4 ત્યારે મધ્યક 7.5 મળે છે, તો બાકી રહેલા વિદ્યાર્થીના ગુણનો મધ્યક શોધો. એટલે બાકી કેટલા રહે વિચારો, 10માંથી 4નો મધ્યક અહીં આપેલો, બાકી 6 વધે, એ 6નો મધ્યક જો આપણે શોધવો હોય તો બહુ ઈઝી થઈ ગયું. 10 વિદ્યાર્થીનો મધ્યક આપણને આપેલો છે તો 10 વિદ્યાર્થીઓના ગુણનો સરવાળો આપણને આરામથી મળી જાય. કેવી રીતે? તો કે સિગ્મા xi બરાબર એક્સ બાર ગુણ્યા એન માટે સિગ્મા xi બરાબર કેટલા મધ્યક હતો 6, ત્યારે એન કેટલા હતા 10 જૂના, તો ટોટલ કેટલો થાય 60. જ્યારે 60 ગુણ મળેલા હતા ત્યારે 10 વિદ્યાર્થી હતા અને એનો મધ્યક 6 હતો. હવે શું બન્યું? તો કે 4 વિદ્યાર્થીનો મધ્યક આપણને આપેલો છે, તો 4 વિદ્યાર્થીઓના ગુણનો સરવાળો મળી જશે આપણને. કેટલો મળે? તો કે સિગ્મા xi બરાબર એક્સ બાર ગુણ્યા n. સિગ્મા xi બરાબર એક્સ બાર 7.5, 7.5 n ત્યારે 4, તો સિગ્મા xi બરાબર 7×14 15×15 30. બહુ ઈઝી છે, ગુણાકાર કંઈ કરવા નહીં પડે. 7×24 = 2 એટલે 30 થાય. તો જ્યારે 10 વિદ્યાર્થી હતા ત્યારે સરવાળો 60, જ્યારે 4 વિદ્યાર્થીઓ હતા ત્યારે સરવાળો 30. હવે કુલ ટોટલ 10 વિદ્યાર્થીના 60 ગુણ છે અને 4 વિદ્યાર્થીના 30 ગુણ છે, તો ઓલા 6નો આપણને ટોટલ મળશે. એટલે આપણે અહીંયા લખી બાકીના 6 વિદ્યાર્થીઓના ગુણનો
સરવાળો સિગ્મા એક્સઆઈ 60 માઇનસ ચાર જણા થઈને 30 સરવાળો લઈ જાય વધ્યો 30. આ 30 ગુણ જે વધ્યા એમાં હવે કેટલા વિદ્યાર્થી, તો કે બાકી રહેલા, બાકી કેટલા રહ્યા, તો કે 4 વિદ્યાર્થીઓના 7.5 ગયા 10માંથી, એટલે 6 વિદ્યાર્થી વધે. તો એ 6 વિદ્યાર્થીનો મધ્યક આપણે શોધવાનો છે એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ છેદમાં એન, એટલે 30/6 વિદ્યાર્થી, એટલે 6 × 5=30, એટલે 5. આમ બાકી રહેલ વિદ્યાર્થીના ગુણનો મધ્ય બાકીના વિદ્યાર્થીઓના ગુણનો મધ્ય 5 મળે રકમ સમજતા આવડી જાય મિત્રો. રકમ તમને ઇઝીલી સમજાઈ જાય, રકમ સમજવાનો તમે પ્રયત્ન કરો તો દાખલા અઘરા નથી ને સૂત્ર તો બિલકુલ અઘરું નથી. જોઈએ હવે આના પછીનો નેક્સ્ટ દાખલો. આજનો ચોથો દાખલો જોઈએ. 10 વિદ્યાર્થીઓની મધ્યક ઊંચાઈ 153 છે, એ જ છે જે હમણાં આપણે ગણ્યો હતો. પણ આમાં શું થયું ખબર, ભૂલથી 151 સેમી ઊંચાઈને બદલે 141 સેમી ગણવા માંડી, જે મારે બહુ થઈ. તમે જોતા હશો કે ભૂલ થઈ જાય, ભાઈ 151 સેમી લેવાના હતા એને બદલે સાહેબે કેટલી લઈ લીધી, 141 ગણવામાં આવી છે. તો હવે સાચો મધ્યક શોધો. તો આપણે શું કરવું જોઈએ, સરવાળામાંથી આ ભૂલ સુધારી લેવી જોઈએ. તો આપણી પાસે શું હોવું જોઈએ, તો કે પહેલાં સરવાળો હોવો જોઈએ. શેનો સરવાળો, તો કે 10 વિદ્યાર્થીઓની કુલ ઊંચાઈનો સરવાળો હોવો જોઈએ. આ તો 153 છે, એ મધ્યક છે, તો મધ્યક ઉપરથી આપણે 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો સરવાળો મેળવીએ. 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો સરવાળો, દરેકની ઊંચાઈ ન મળે, 10-10નો સરવાળો મળે મધ્યક પરથી, માટે સિગ્મા એક્સઆઈ બરાબર એક્સ બાર ગુણ્યા એન, એટલે સિગ્મા એક્સઆઈ બરાબર 153 × 10. ગુણાકાર પણ ઈઝી છે, એટલે સિગ્મા એક્સઆઈ બરાબર 1530 ઊંચાઈ મળે સેન્ટીમીટર કુલ 10-10 વિદ્યાર્થી. હવે સાહેબે શું ભૂલ કરી, 151ને બદલે 141 સેમી ગણ, તો ખોટું કહ્યું. તો કે ભૂલ દૂર કરતા વધેલો સરવાળો તો 1530 − 141, એટલે અહીંયા ત્યાં 9, અહીંયા 12, 8 × 4 = 12, અહીંયા ત્યાં 4 × 4 = 3 + 1. હવે આનો સરવાળો કરીને 1530 લાવી, 9 × 1 = 10 શું વધે, 8 × 9 = 9, 10 × 11 = 12, 13 નો ટુકડો વધે, 1 × 1 = 5. હવે સરવાળો વધ્યો 1380, પણ ભૂલ દૂર કરી એટલે 10ને બદલે 9 અવલોકન થઈ ગયા. હવે સાચું અવલોકન 151 ઉમેરી દઈએ, સાચું અવલોકન ઉમેરતા એટલે 1380 + 151, એટલે 10-10 અવલોકન થઈ જાય. 9 × 1 = 0 તો 1 × 8 = 9, 9 × 1 = 14 વધી 1 × 1 = 5, 1540 સરવાળો થયો. પહેલાં 1530 થતો હતો, 10ની ભૂલ હતી. તમે જુઓ 151 141, 10ની ભૂલ હતી. તો હવે પાછા 10-10 અવલોકન થઈ ગયા, એટલે સાચો મધ્ય સિગ્મા એક્સઆઈ છેદમાં એન 1540 / 10 વળી ભાગાકાર સહેલો છે, એટલે 154 સેન્ટીમીટર. આમ ભૂલ સુધાર્યા પછી સાચો મધ્ય 154 સેન્ટીમીટર મળે. આમ સાચો મધ્ય 154 સેન્ટીમીટર મળે. હવે આના ઉપરથી મને અમારા ધોરણનું સૂત્ર યાદ આવે છે.
અમે જ્યારે ભણતા અમારે સાહેબ એ શીખવાડેલું સૂત્ર બહુ મજાનું છે. આપણે અહીંયા લઈ એ સૂત્ર છે સાચો મધ્યક, ડાયરેક્ટ સાચો મધ્યક બરાબર એવું સૂત્ર આપેલું કે પહેલાનો જે જૂનો મધ્યક ખડી ગયેલો એક્સ બાર ગુણ્યા એન વત્તા સાચું ઓછા ખોટું ભાગ્યા પાછો એન. બહુ મજાનું સૂત્ર જોઈએ આપણે 154 આવે કે કેમ. તો જૂનો હડી ગયેલો મધ્યક પહેલાં કેટલો એને આપ્યો છે જુઓ, 153 એને ગુણ્યા 10 વત્તા સાચું હું ને ખોટું હું એ ખાસ શોધવું પડે. ભૂલથી 151 સેમી ઊંચાઈને બદલે 141 સેમી ગણવામાં આવ્યું એટલે 141 ખોટું છે, 151 સાચું. એટલે વત્તા સાચું 151 માઇનસ ખોટું 141 ભાગ્યા પાછા 10 ના 10 જ. 153 ગુણ્યા 10 એટલે 1530. 151માંથી 141 જાય એટલે વત્તા 10 છેદમાં 10. હવે આ 10 10 નો જ આવ્યો કોઈ દિવસ વત્તા છે એટલે 1530 વત્તા 10 1540 છેદમાં 10 મીંડું મીંડું ગયું 154 સેન્ટીમીટર. આમ સાચો મધ્ય 154 સેન્ટીમીટર મળે. તો આ સૂત્રથી પણ તમે દાખલો ગણી શકો છો, કંઈ આ સૂત્ર નીકળી નથી ગયું પણ આ સાચું ખોટું એમ ઘણા ઠરઠરાવો આપણે સરવાળા મેળવીને એનો જવાબ લેવો. તો હજી આપણે એક નાનો એવો દાખલો લઈ લઈ પછી આજનો લેક્ચરને આપણે વિરામ આપીએ. 6 સંખ્યાઓનો મધ્ય 23 છે, રકમમાં જો એક સંખ્યા દૂર કરવામાં આવે, 6 સંખ્યામાંથી એક સંખ્યા દૂર કરી નાખીએ, પહેલાં વિચારી લો કે હવે 5 સંખ્યા રહેશે. એક સંખ્યા દૂર કરવામાં આવે તો બાકી રહેલ સંખ્યાનો મધ્ય પાછો 20 મળે. હવે 20 મળે, પહેલાં 23 મળતો હતો, હવે એક અવલોકન દૂર થઈ ગયું. એક અવલોકન દૂર થયું એટલે 6માંથી 1 ઘટીને 5 થઈ ગયા. 5 અવલોકન જ્યારે હશે ત્યારે મધ્યક 20 મળે છે. તો દૂર કરવામાં આવેલ સંખ્યા શોધો. આ કયો આંકડો, કઈ સંખ્યા કાઢી નાખી આપણે? ભલે અંકો અહીંયા લખ્યા હતા ને આપણે ઘણા બધા, એ સંખ્યાની વાત છે. તો હંમેશા જ્યારે જ્યારે આવો પ્રશ્ન થાય કે દૂર કરવામાં આવેલ સંખ્યા શોધવાની હોય ત્યારે ત્યારે આપણે બંને સરવાળા મેળવી લેવી જોઈએ, સરવાળા મેળવી લેવા જોઈએ. એટલે 6 સંખ્યાઓનો મધ્ય 23 છે. આના ઉપરથી આનો સરવાળો ગોતી લઈએ, કંઈ એન બરાબર 6 અને એક્સ બાર બરાબર 23 માટે સિગ્મા એક્સ આઈ બરાબર એક્સ બાર ગુણ્યા એન માટે સિગ્મા એક્સ આઈ બરાબર 23 ગુણ્યા 6 6 તેરી 18 નો આટલો વધીએ 1 12 ને 1 13 6 તેરી 18 વધી 1 12 ને 13. હવે એક સંખ્યા દૂર કરતા વધતી સંખ્યા એટલે 6 હતા એમાંથી 1 બાદ થઈ ગયું એટલે 5 વધી. હવે આ 5 સંખ્યાનો મધ્ય 20 મળે છે એવું આપણને રકમમાં આપ્યું છે. તો આ 5 સંખ્યાનો મધ્યનો સરવાળો થાય સિગ્મા એક્સ આઈ બરાબર એક્સ બાર ગુણ્યા એન માટે સિગ્મા એક્સ આઈ બરાબર 20 ગુણ્યા 5 20 50 100. પહેલાં સરવાળો કેટલો થતો હતો? 138. હવે કેમ 100 થયો? ભાઈ એક અવલોકન ગુમ થઈ ગયું, નીકળી ગયો, એને ગમતું નહોતું એટલે અહીંયા લખીએ કે એ બાકી જે અવલોકન જે દૂર કરવામાં આવ્યું છે એ દૂર થયેલ અવલોકન બરાબર 6 અવલોકનનો સરવાળો માઇનસ 5 અવલોકનનો સરવાળો એટલે 138 માઇનસ ફીટ 100 માટે દૂર કરેલ અવલોકન બરાબર 38. આમ દૂર કરવામાં આવેલ સંખ્યા શોધો એટલે આમ દૂર કરવામાં આવેલ સંખ્યા 38 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આંકડાશાસ્ત્રનું પ્રકરણ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. એમાં જે ગ્રાફ દોરવાના છે એ ગ્રાફ પોથીમાં આપણે બાકીનું જે ગ્રાફ
ના દાખલાઓ છે, ગ્રાફોથી મારું રૂબરૂ મળશું ત્યારે કરાવશું, ત્યારે અહીંયા આમાં ગ્રાફ દોરવો શક્ય નથી, પેજ મોટો કરવો શક્ય નથી. એટલે આંકડાશાસ્ત્ર વિશે વિગતવાર જે આપણે અભ્યાસ કર્યો, મધ્યસ્થ વિશે જે જાણ્યું, બહુલક વિશે સમજ જે મેળવ્યા, દસમા ધોરણમાં આપણે ખૂબ જ કામની રહેશે. આજના વિડીયો લેક્ચરમાં બસ આટલું જ. અશોક દવેના જય શ્રી.